મિત્રો, અમેરિકી ખુફિયા એજન્સી CIA જાણે છે દુનિયા ક્યારે તબાહ થશે. દસ્તાવેજ આવ્યા સામે. વર્ષ 1966 માં એક વૈજ્ઞાનિકે એક એવી બુક રિલીઝ કરી હતી જેમાં લખેલું હતું દુનિયાનો અંત. પણ અમેરિકી ખુફિયા એજન્સી CIA આને દુનિયાથી સંતાડી નાખી, કોઈને કાનો કાન ખબર ન પડવા દીધી કે આ બુકમાં એ વૈજ્ઞાનિકે શું લખ્યું છે. CIA આને સંતાડી નાખ્યું, ગુપ્ત જાણકારી બતાવી અને પોતાની પાસે રાખી. પછી 2013 CIA આના 57 પાનાઓને ડી ક્લાસિફાઈ કરી નાખ્યું અને આ 57 પાનાઓમાં જે લખેલું હતું એને જાણીને મિત્રો આખી દુનિયા હેરાન રહી ગઈ. આ 57 પાનાઓમાં લખેલું હતું દુનિયાનો અંત કેવી રીતે થશે. પ્રેઝન્ટ સિવિલાઇઝેશન, હમણાંની વર્તમાન સભ્યતા ખતમ. મિત્રો, આમાં લખેલું છે કે ખાલી 4 કલાકમાં બધું બદલી જશે, ખાલી એક જ દિવસમાં આ દુનિયા ખતમ થઈ જશે. પણ આજ સુધી પણ CIA ઘણું બધું સંતાડીને રાખ્યું છે. મિત્રો, આ એક 284 પાનાઓની એક આખી મેન્યુસ્ક્રિપ્ટ છે જેમાંથી ખાલી 57 પાનાઓને જ દુનિયાની સામે રાખવામાં આવ્યું છે અને આ 57 પાના પણ સેનેટાઇઝ છે, મતલબ કે ખાલી ઇન્ટેન્ડેડ ઇન્ફોર્મેશન જ જોઈ શકાય છે. મતલબ કે ઓથોરિટી જે વસ્તુને ડીક્લાસિફાઈ કરવા માંગે છે ખાલી એ જ પાર્ટને દુનિયાને દેખાડવામાં આવ્યું છે અને જે મહત્વના પાર્ટ છે એને હટાવી નાખવામાં આવ્યું છે, ઘણા બધા શબ્દોને હાઈડ કરી દેવામાં આવ્યું છે. મિત્રો, 60 વર્ષો સુધી આ પુસ્તકની ભનક પણ દુનિયાને CIA ન લાગવા દીધી. તો એવો તો શું લખેલું છે આ 57 પાનાઓ ઉપર? શું કામ આને 60 વર્ષો સુધી દુનિયાથી સંતાડીને રાખવામાં આવ્યું અને શું કામ CIA આ પુસ્તકનો બાકીનો હિસ્સો હજી પણ સંતાડીને રાખ્યું છે અને ગુપ્ત જાણકારી બતાવીને સંતાડીને રાખ્યું છે? મિત્રો, તમને જણાવી દઈએ કે આ પુસ્તકમાં લખેલી વાતો એટલી સટીક છે, એટલા લોજિક સાથે લખવામાં આવી છે કે એ વાતોને નકારવું ખૂબ જ મુશ્કેલ છે. આ કોઈ સાધારણ ભવિષ્યવાણી નહીં પણ રિયાલિટી ઓફ અર્થ છે, એક સચ્ચાઈ છે. તો આજના આ વિડીયોમાં ચાલો તમને જણાવીએ કે કઈ છે આ પુસ્તક અને આ શું કહે છે દુનિયાના અંતના વિષયમાં. મિત્રો, આજનો આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે, માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. મિત્રો, ડોક્ટર ચેન થોમર્સ જે મેકડોનાલ્ડ ડોલર એન્જિનિયર હતા, આની સાથે સાથે એ એક સાયન્ટિસ્ટ અને એક રિસર્ચર પણ હતા. એમણે 1966 આ બુકને રિલીઝ કરી હતી. આ બુકનું નામ છે એડમ એન્ડ ઈવ સ્ટોરી. નામ સાંભળીને તો એવું લાગે છે કે કોઈ લવ સ્ટોરી હશે, પણ મિત્રો આ લવ સ્ટોરી નહીં પણ એક હોરર સ્ટોરી છે જે જણાવે છે કે હમણાં જે આપણે સિવિલાઇઝેશનમાં જીવી રહ્યા છીએ એ કોઈ એકલી સિવિલાઇઝેશન કે પહેલી સિવિલાઇઝેશન નથી. પહેલા પણ આવી રીતની સિવિલાઇઝેશન, આવી સભ્યતાઓ પૃથ્વી ઉપર રહી ચૂકી છે જેમનો એક ભયંકર અંત થયો. એ ખૂબ જ ભયંકર વિકટ વિપદાના કારણે જ્યારે પૃથ્વીના પોલ્સ શિફ્ટ થઈ ગયા અને આ ધરતી ઉપર તબાહી મચી ગઈ, પછી જે આગળની સભ્યતાઓ આવી એમણે ફરીવાર શરૂથી શરૂઆત કરી. આવી બધી સભ્યતાઓ ધરતી ઉપર આવતી રહી. આજે જે આપણે હ્યુમન સિવિલાઇઝેશનમાં જીવી રહ્યા છીએ એ 6ઠી સિવિલાઇઝેશન છે અને મિત્રો આનો અંત પણ એટલો જ ભયંકર હશે. અને પછી આપણા પછી ફરીવાર બીજી સિવિલાઇઝેશન આવશે જે ફરી એકવાર શરૂથી શરૂઆત કરશે. થોમસે આ પુસ્તકમાં એવા સબૂત આપ્યા છે જેનાથી એ વાત એકદમ સાફ થઈ જાય છે કે પૃથ્વીના જે પોલ્સ હોય છે એ પોલ્સમાં એક પીરિયડ પછી ખૂબ જ ઝડપથી બદલાવ આવે છે અને આ બદલાવના કારણે ઉદ્ભવે છે વિનાશકારી વિપદા. થોમસનું કહેવું છે કે રેગ્યુલર ઇન્ટરવલ્સ ઉપર એક ડિઝાસ્ટર લગભગ આખી માનવ જાતિને વાઇપ આઉટ કરી શકે છે અને પછી આપણે સ્ટોન એજથી, મતલબ કે શરૂથી ફરી એકવાર શરૂઆત કરીએ છીએ. એના પછી જૂની સભ્યતાના વિષયમાં કોઈ ખબર કાઢવી લગભગ અસંભવ હોય છે, કારણ કે જે કોન્ટિનેન્ટ ઉપર રહે છે હવે એનું અસ્તિત્વ એકદમ સમાપ્ત થઈ ગયો હોય છે. મિત્રો, ચેન થોમસ કોઈ પહેલા વૈજ્ઞાનિક નહોતા જેમણે આવું લખ્યું કે કહ્યું. વર્ષ 1958 ચાર્લ્સ હાફ ગુડે પણ પૃથ્વીના શિફ્ટિંગ ક્રસ્ટના વિષયમાં લખ્યું હતું અને એમની સ્ટોરીનું નામ હતું અર્થ ક્રસ્ટલ ડિસ્પ્લેસમેન્ટ હાઇપોથેસિસ. આ થિયોરીના અનુસાર ક્યારેક ક્યારેક પૃથ્વી જે છે એ ખૂબ જ ઝડપથી ફરે છે, જેના લીધે જે કોન્ટિનેન્ટ્સ હોય છે એ રિયલિન્સ થઈ જાય છે. વધારે પૂરતા લોકોએ તો એમના આઈડિયાને સાચું ન માન્યું, પણ થોડાક એવા લોકો હતા જેમને હેપગુડની વાત ઉપર વિશ્વાસ હતો, જેમ કે એલ્બર્ટ આઇન્સ્ટાઈન. હા મિત્રો, એલ્બર્ટ આઇન્સ્ટાઈન આવી બધી વાતોમાં વિશ્વાસ રાખતા હતા. અને આજે જ્યારે સાયન્સ અને ટેકનોલોજી આટલી ડેવલપ છે તો આપણે બધા એ વાતને જાણીએ છીએ કે કોન્ટિનેન્ટ ખરેખર મૂવ કરે છે અને ઘણીવાર પોતપોતાનામાં કોલાઇડ પણ કરે છે, ટકરાઈ પણ જાય છે, વારંવાર એકબીજાથી અલગ થલગ થઈ જાય છે. આજે આપણે એ વાત પણ જાણીએ છીએ કે આજે જે 7 અલગ અલગ કોન્ટિનેન્ટ છે એ ક્યારેક ખાલી એક પેન્જિયા નામનો એક સિંગલ કોન્ટિનેન્ટ હતો, એક સિંગલ જમીનનો ટુકડો જે કોલાઇડ થયા પછી અલગ અલગ થઈ ગયો. અને એનાથી પહેલા કહેવામાં આવે છે મિત્રો કે ગોંડવાના હતો જે 400 મિલિયન વર્ષો સુધી અસ્તિત્વમાં હતો. એનાથી પણ પહેલા પોનેસિયા, રોટિનિયા, કોલંબિયા, અટલાન્ટિકા, ક્લોનલેન, યુઆર અને વલબારા.
આ બધા સુપર કોન્ટિનેન્ટ સમયની સાથે સાથે ટકરાયા, તૂટ્યા અને પછી ફરી મળીને નવા કોન્ટિનેન્ટ અથવા સુપર કોન્ટિનેન્ટમાં બદલી ગયા. હેપગુડના અનુસાર 11,600 વર્ષ પહેલા પૃથ્વીના પોલ્સમાં લગભગ 15 અને 40 ડિગ્રીનો શિફ્ટ થયો હતો. આપણને એ વાત તો ખબર છે કે એક લાંબા સમય પછી ધીમે ધીમે પછી પોલ્સ શિફ્ટ થઈ જાય છે અને એક લાંબા સમય સુધી પૃથ્વીની નીચે થવાવાળી મૂવમેન્ટના લીધે કોન્ટિનેન્ટ્સ પણ વહીને કોઈ એક કોન્ટિનેન્ટથી દૂર અને કોઈ બીજા કોન્ટિનેન્ટની પાસે પહોંચી જાય છે. પણ ચેન થોમસનું એમ કહેવું છે કે પોલર શિફ્ટ માત્ર અને માત્ર એક જ દિવસમાં થાય છે અને જ્યારે પોલર શિફ્ટ થાય છે તે સમયે શું થાય છે એ પણ એમણે પોતાની પુસ્તકમાં લખ્યું છે. એ લખે છે કે એટલી ધીમી ગડગડાટ જે સાંભળી પણ નહીં શકાય એનાથી શરૂઆત થશે અને પછી બદલી જશે ખૂબ જ ભયંકર ગર્જનામાં અને ત્યારે ભૂકંપ ચાલુ થશે. આ એવો ભૂકંપ હશે જે હજી સુધી પૃથ્વી ઉપર ક્યારે પણ નથી આવ્યો. કેલિફોર્નિયામાં માઉન્ટેન્સ ડગવા લાગશે, તાકાતવર પેસેફિકનું પાણી પાછળ હટવા લાગશે અને પછી એ પાણી એક ચટ્ટાનની જેમ 10,000 ફૂટથી પણ ઊંચો થઈ જશે અને બધું તાણીને લઈ જશે. હવા એક અસહનીય આવાજની જેમ એક ભયંકર તૂફાનની જેમ આવશે. સમુદ્રનું પાણી આ હવાઓની પાછળ ઘણા બધા શહેરોને એવી રીતે બરબાદ કરતો ચાલશે જેવી રીતે કે કોઈ રેતીના મેદાન હોય. આખા કોન્ટિનેન્ટ ઉપર હવાઓ 1,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કહેર બનીને તૂટશે. આજે પૃથ્વી પણ 1,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરે છે પણ આ બધું જે છે એ સાથે ફરે છે, એક તાલમેલમાં ફરે છે અને એટલા માટે આપણને હમણાં આ બધી વસ્તુઓ મહેસૂસ નથી થતી. પણ થોમસનું કહેવું છે કે જ્યારે પૃથ્વીનો પોલ શિફ્ટ થાય છે તો પાણી અને હવા આ તો એકદમ સેમ સ્પીડથી ફરે છે પણ ભૂમિ ઊભી રહી જાય છે, લેન્ડમાર્ક ફરવાનો બંધ કરી નાખે છે. થોમસનું કહેવું છે કે એટલા માટે આગની લપટો ભૂમિમાંથી નીકળશે, જમીનમાંથી નીકળશે અને આ હમણાંની માણસની સભ્યતાઓના અવશેષોને ખતમ કરી નાખશે. મિત્રો, હવે તમે પોતે જ વિચારો કે એક ગાડી જે છે એ ફૂલ સ્પીડમાં દોડી રહી છે અને અચાનક કોઈ કારણવશ એ ગાડી અચાનકથી ઊભી રહી જાય તો એના કેવી રીતે ચીથડા ઉડી જશે. તો જ્યારે 1,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરતી આપણી પૃથ્વી અચાનકથી ઊભી રહી જશે તો શું થશે? લોકો એવી રીતે ઉડીને દૂર પડશે જેવી રીતે ગાડીમાંથી ઉડી જાય છે. કરોડો લોકો એક ઝટકામાં મરી જશે પણ આ તબાહીમાં મિત્રો જે બચી જશે એ લોકો અસલી બદકિસ્મત લોકો હશે. એ લોકો વિનાશને પોતાની નજરોથી જોશે. થોડાક લોકો આગમાં આવી જશે, થોડાક લોકો 1,000 મીટર નીચે જમીનમાં દબાઈ જશે તો થોડાક લોકો બરફ બની જશે. થોમસનું કહેવું છે કે ખાલી માણસો જ નહીં પણ આ પૃથ્વી ઉપર રહેલી હરેક વસ્તુ ખાલી 4 કલાકની અંદર ફોજન હેલમાં બદલી જશે, એક બરફીલા નર્કમાં બદલી જશે. જ્યારે પૃથ્વી ફરવાનું બંધ કરી દેશે તો એક સાઈડ સૂરજની બાજુ હશે અને એક એના વિપરીત, એક સાઈડ એકદમ ગરમ હશે અને એક સાઈડ એકદમ ઠંડી અને આ આવેશ 6 દિવસો સુધી બિલકુલ આવી જ રીતે ચાલતો રહેશે. એના પછી ઓશન સેટલ થવા લાગશે, મતલબ કે સમુદ્રમાં જે ઉથલ પુથલ મચી હતી એ શાંત થવા લાગશે. થોમસના અનુસાર અર્થના એક્ઝિસમાં 90 ડિગ્રીનો શિફ્ટ થશે. એના પછી ફરીવાર એક નવી સિવિલાઇઝેશન, એક નવી સભ્યતા શરૂ થશે અને આપણી સભ્યતા જૂની સભ્યતાઓમાં સામેલ થઈ જશે. બધી સભ્યતાઓનો અંત રેગ્યુલર ઇન્ટરવલ ઉપર અર્થ પોલ્સના શિફ્ટ થવાના લીધે, પૃથ્વીના પોલ્સમાં શિફ્ટ થવાના લીધે જ થાય છે એવું આ પુસ્તકમાં લખેલું છે. આ બધું પુસ્તકના પહેલા ચેપ્ટરમાં લખેલું છે અને પછીના ચેપ્ટરમાં ચાર્લ્સ થોમસે ઘણા એવા ઉદાહરણ અને ઘણા એવા તર્ક આપ્યા છે જે સાબિત કરે છે કે આ બધી વાતો ખરેખર સાચી છે, આવું 100% થશે. જેવી રીતે એમણે જણાવ્યું છે કે હરેક કલ્ચરમાં એક ફ્લડ મિથ છે, હરેક કલ્ચરમાં જે કથાઓ છે જેમાં ભગવાનનું વર્ણન છે, જીવનની શરૂઆત કેવી રીતે થઈ એ વાતોનું વર્ણન છે, એમાં બાળ આવવાની અથવા સમુદ્રમાં સમાઈ જવાની ઘટના જરૂર જોવા મળે છે. મિત્રો, મહાભારતમાં પણ કહેવામાં આવ્યું છે ને કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહ ત્યાગ કર્યો અને દ્વારકા સમુદ્રમાં સમાઈ ગઈ હતી ત્યારથી કળિયુગની શરૂઆત થઈ હતી. આવી જ રીતે એબ્રામિક રિલિજનની નૂહ ફ્લડ, મહાપંશની હોરાકોન ફ્લડ અને યુરોપ, એશિયા અને પેસેફિક ઓશનના આસપાસના દેશો, અમેરિકા અથવા ગમે તે દેશો છે, પ્રાંતો છે, બધામાં એવું જ વર્ણન છે કે એક ભયંકર બાળ આવી અને પૃથ્વી ઉપરથી બધું સાફ કરીને હાલી ગઈ જેનાથી જૂની સભ્યતા ખતમ થઈ શકે અને નવી સભ્યતા ફરી એકવાર શરૂઆતથી શરૂ કરી શકે. મિત્રો, આવા તો ઘણા બધા તર્ક થોમસે આપ્યા છે જે સાબિત કરે છે કે આ પુસ્તકમાં જે લખેલું છે એ ખરેખર એક હકીકત છે અને CIA નું આવી રીતે 60 વર્ષો સુધી આ પુસ્તકને સંતાડીને રાખવું અને હજી પણ ઘણી બધી ઇન્ફોર્મેશનને સંતાડીને રાખવું આ પણ એ વાતના જ સંકેત છે કે આ પુસ્તકના બીજા પાનાઓમાં હજી પણ
ઘણા એવા રહસ્યો સંતાયેલા હશે જે સાચા હશે. તો મિત્રો, તમને શું લાગે છે, કેટલી સચ્ચાઈ છે આ વાતોમાં? શું CIA ને ખબર છે કે ક્યારે કયા દેશમાં કઈ જગ્યાએ શું થશે, ક્યારે થશે દુનિયાનો અંત? મિત્રો, તમારા વિચાર નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો.